હલધરુ ગામ પાસે રિક્ષા અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત જ્યાં ટ્રાફિકમાં ઉભેલા ડમ્પર પાછળ રિક્ષા અથડાય અને રિક્ષામાં એક ચાલક ફસાય ગયો આપણે જણાવીએ કે સ્થાનિકોએ આ રીક્ષા ચાલકને રિક્ષામાંથી બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો આ આખી અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આ ડમ્પરની પાછળ રિક્ષા અથડાઈ પડે છે અને તેમાં રિક્ષા ચાલક ફસાઈ જાય છે જો કે તાત્કાલિક ત્યાંથી પસાર થતા જે તમામ લોકો છે તેણે આ ઘટના જોઈ રિક્ષા ચાલકને ફસાયેલો જોયો અને તેમાં રિક્ષા ચાલકને બહાર કાઢ્યો હતો રિક્ષા અને ડમ્પર વચ્ચે થયેલા આ અકસ્માતમાં રિક્ષા ચાલક ફસાયો હતો જેને બહાર કાઢીને તેમને હોસ્પિટલ ખસેડાયા છે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી મેહુલ મેહુલ હાલ આ સમગ્ર મામલાના સીસીટીવી તો ભયાવ દ્રશ્યો છે રિક્ષા ચાલક ની હાલત શું છે શું છે ઘટનાની વિગતો જે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના હલધરૂ ગામ પાસે ટ્રાફિક જામ થયો હતો જેને લઈને એક ડર ચાલક ટ્રાફિક માં ઉભો હતો તે દરમિયાન પાછળથી રિક્ષા ચૂંડો વળી ગયો હતો અને જે રિક્ષા ચાલક છે તે રિક્ષામાં જ ફસાઈ ગયો હતો આસપાસના લોકો તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને જે રિક્ષા ચાલક છે તેઓને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને પણ કરવામાં આવી છે જે રીતના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે જેને લઈને જે રિક્ષા ચાલક છે તેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો આભાર મેહુલ તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ડમ્પર ટ્રાફિકમાં ઊભું હતું અને પાછળથી જોરદાર ટક્કર થઈ ગઈ રિક્ષા ચાલકની અને તેમાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઘવાયો છે